વાવ તાલુકાનું પવિત્ર યાત્રાધામ ઢીમા 10,000ની જનસંખ્યા ધરાવે છે અને ઢીમા ખાતે વારંવાર વીજ ફોલ્ટને લઈ અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાઈ છે. ત્યારે જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં નવીન 66 kV સબસ્ટેશન ફાળવવામાં આવે તે માટે જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા રજૂઆત કરાઈ છે. યાત્રાધામ ઢીમા ખાતે 66 kV નવીન સબસ્ટેશન માટે કરાયેલ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ઢીમા યાત્રાધામ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. આ ગામમાં મોટાભાગનો વર્ગ પશુપાલન પર નિર્ભર છે અને ખેતીવાડી માટે સપરેડા ફીડરમાં વધુ લોડ હોવાથી વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે, જેથી ગામમાં 4-5 દિવસનો વીજકાપ રહેતો હોવાથી ખેતીના પાકો બળી જાય છે અને મોટું નુકસાન થાય છે. ગ્રામજનોને પણ લાઇટ વગર પારાવાર તકલીફો પડે છે. ઉપરાંત ઢીમા ખાતે વરસાદી માહોલ વચ્ચે પણ વારંવાર વીજ ફોલ્ટ થતા હોવાથી ગ્રામવાસીઓની ઘણી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા તે સમય દરમિયાન ગામડાઓમાં જ્યોતિ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ વારંવાર વીજ કાપના કારણે ગ્રામજનો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. તેમજ વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા બનાસકાંઠા જિલ્લાનું ઐતિહાસિક યાત્રાધામ છે અને અહીં દર પૂનમે 5 દિવસીય ભવ્ય લોકમેળો ભરાય છે. ત્યારે ચોમાસાની સિઝનમાં વારંવાર વીજ ફોલ્ટ થતું હોવાથી ઢીમા ખાતે 66 kV નવીન વીજ સબસ્ટેશન બનાવવામાં આવે તે માટે જિલ્લા પંચાયત સદસ્ય કાસુબેન હરેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, મેનેજિંગ ડિરેક્ટર સહિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલને રજૂઆત કરાઈ છે.